સત્યાગ્રહ છાવણી ખાતેના ટેટ ટુ આંદોલનમાં પ્રતિક ઉપવાસનો આજે ત્રીજો દિવસ છે, જેમાં ધીરે ધીરે બહેનોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. જાણીશું એમની પાસેથી. બેન, આ પરીક્ષા ક્યારે યોજવામાં આવી હતી? ધોરણ 6-8માં શિક્ષક બનવા માટેની પરીક્ષા ટેટ ટુ 2017માં લેવામાં આવી હતી. એના પછીનું રિઝલ્ટ શું હતું? એના પછીનું રિઝલ્ટ 2017માં જે ટેટ ટુની પરીક્ષા લેવાની, એમાં 47,000 ઉમેદવારો પાસ થયા હતા. જી, અત્યારે હાલની આપની માંગણીઓ? અમારી હાલની માંગણી એ છે કે અમારી પાસે ડિગ્રી છે, અમે પરીક્ષાઓ પાસ કરી છીએ, અત્યારે અમારે મેરિટ પણ સારું બને છે, છતાં અત્યારે અમે બેરોજગાર બેઠા છીએ. અત્યારે હાલની અમારી માંગણી એ છે કે આપણા શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ દિવાળી પહેલાં વિદ્યા સહાયકની ભરતી કરવાનું વચન આપેલું હતું કે અમે દિવાળી પછી તાત્કાલિક 3,000 વિદ્યા સહાયકની ભરતી કરીશું. એ વચન આપ્યા એના આજકાલ કરતાં 4 મહિના વીતી ગયા છે, છતાં હજી સુધી ભરતીના અમને કોઈ એંધાણ દેખાતા નથી. એટલે અમે આજે 3 દિવસથી અહીંયા સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ પર બેઠેલા છીએ. જ્યાં સુધી અમારી સરકાર અમારી માંગ નહીં સંતોષે ત્યાં સુધી અમારું આ ઉપવાસ આંદોલન નિરંતર ચાલુ રહેશે. અમે પણ બાળકોને ભણાવવા માટે તત્પર છીએ, તો સરકારને અમારી એટલી નમ્ર અપીલ છે કે અમને પણ બાળકોને ભણાવવા માટે મોકો આપે. આની પહેલાના આપના કોઈ કાર્યક્રમો? આ પહેલા અમે ઘણીવાર 20 વખત અમે આ ભરતી નિયામક શ્રી રાવલ સાહેબ, પછી પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી, પછી શિક્ષણ મંત્રી, પછી આપણા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ઘણા અધિકારીઓને અમે આવેદન 20 વાર આપી ચૂક્યા છીએ, પણ આજ સુધી હજી અમારી ભરતીનું કોઈ નિરાકરણ આવ્યું નથી. આપ આજે માંગણીઓ સાથે બેઠા છો, હાલના ધોરણમાં એ નહીં સંતોષાય તો આપના આગળના કાર્યક્રમો શું રહેશે? હાલની જો અમારી માંગ નહીં સંતોષે તો અમારું આ ઉપવાસનું જે આંદોલન જે છે એ નિરંતર ચાલુ રહેશે, જ્યાં સુધી અમને સંતોષકારક જવાબ નહીં મળે ત્યાં સુધી. અમારી માંગે પૂરી કરો, ટેટ 2 ને